હું અત્યારે વેરાવળ શહેરના એ બંદર પર છું જ્યાં હોડીઓ બને છે. આ હોડી છે 3 મહિના બને છે, 3.5 મહિના થાય છે બરાબર. તેના 10 થી 12 લેબર કામ કરે છે, એને પછી આપણે બધું કમ્પ્લીટ થાય છે. એને 3-3.5 મહિના થાય છે. પહેલાં તો અહીં ડીઝલનો તાકો હોય છે, પાણીનો તાકો હોય છે, ત્યાં એન્જિન અંદર હોય છે, ત્યાં ગ્રીન નેટનું સામાન બધી આજે બાકી છે. અમારે ગ્રીન નેટને બધી સામાન લઈ લઈએ ત્યારે ડીપ સીમાં ફિશિંગ કરવા જાય છે. ત્યાં અંડર કોલ્ડ સ્ટોરેજ છે, 22 થી 23 ફૂટનો કોલ્ડ સ્ટોરેજ છે, 22x12નો. તે પછી કોલ્ડ સ્ટોરેજમાં અમારે એ 10 થી 15 દિવસની 20 દિવસની ફિશિંગ થાય છે. હોડીની અંદર જે ભોંયતળિયું કે બેસમેન્ટ હોય છે ત્યાં અમે ઊભા છીએ. આપણે ધર્મસિંહભાઈને પૂછીએ કે આનો વપરાશ શું અને અહીંયા શું શું મૂકીએ છે. આનો વપરાશ છે, આપણે કોલ્ડ સ્ટોરેજ કહેવાય છે એને. મચ્છી 10 થી 15 દિવસ 20 દિવસમાં તમે ફિશિંગમાં જઈએ તો કોલ્ડ સ્ટોરેજમાં અમે બેલેન્સ કરીએ છીએ. મચ્છી અહીંયા બરફને બધું આમાં જ લઈ જાય છે, 150 થી 120 લાડી બરફ લઈ જાય છે ને અહીંયા કોલ્ડ સ્ટોરેજ છે. કોલ્ડ સ્ટોરેજમાં મચ્છી જમા કરીએ છીએ ને અહીંયા છે ને તો એન્જિન રૂમ છે, 10 થી 12 લાખનું એન્જિન આવે છે. આ એન્જિન છે એનું. એન્જિન ક્યાંથી બનીને તૈયાર આવે છે? એન્જિન તો અમારે અહીંયા ડીલર હોય છે ને, કિલો અમે કિલોસ્તર મશીન રાખેલું છે, અહીંયા ડીલર હોય છે એની પાસેથી લઈએ છે. અચ્છા, અને માછીમારોના આરામ માટેની વ્યવસ્થા ક્યાં હોય છે? માછીમારોના આરામની વ્યવસ્થા માટે કેબિન હોય છે, ત્યાં મશીન રૂમની ઉપર હોય છે, ત્યાં અત્યારે નીચે પડી છે, એમાં એ લોકો વ્યવસ્થિત સૂઈ શકે એવી વ્યવસ્થા છે. મારા મતે તો આ હોડીનું દિલ છે. તમે પાછળ પણ જોઈ શકો, ક્રૂ જે છે, માછીમારો જે છે, આ એમના આરામ કરવાની જગ્યા છે. સરસ મજાની ડોલ્ફિન્સ અહીંયા દોરેલી છે, બહાર બી પાણી અંદર બી પાણી. ત્યાં ખૂણામાં એક નાનકડું મંદિર પણ બનાવ્યું છે, એટલે કદાચ હોડીની સાથે પણ ઘર જેવી ફિલિંગ આવે. બાકી અહીંયા બિસ્તરા પોટલા પણ છે, આ એકદમ યુઝમાં હોય, આ માછલી પકડવા માટે એકદમ રેડી ટુ ગો પ્રકારની હોડી લાગે છે. ગોપાલભાઈ, થોડું અમને એ સમજાવો કે આનાથી હોડી કઈ રીતે ચાલે પાણીની અંદર. આ બોટની અંદરમાં એન્જિન ફિટ કરવામાં આવ્યું હોય છે અને આ બધા સાધનો છે ને એન્જિનથી જોડાયેલા છે. આ સ્ટેન્ડ ચરખી છે, તે લેફ્ટ એન્ડ રાઇટ જવામાં તેનું છે. આ હેન્ડલ છે બધા, એ અમારે આગળ જઈ શકીએ અને અને બીજું હેન્ડલ છે પાછળ અમે બ્રેક મારી શકીએ. આ એના માટે હેન્ડલ છે. સાઈડમાં અમારે છે મીટર બધા છે, એ અમારા જીપીએસ સિસ્ટમના છે, વાયરલેસ છે અને બધા મીટર કાંટા જોડાયેલા છે અને અમારે જે જ્યાં પણ જવું એના એવા નકશાઓ પણ છે આ બાબતમાં. અચ્છા, જીપીએસ સિસ્ટમ અને હોકા યંત્ર જેને કહેવાય, એ હોડીમાં એ જે ચાલક છે એને ક્યાં મળતા હોય? અત્યારે આપણે આપણી જ માર્કેટમાં જ મળતા હોય છે અને સરકાર દ્વારામાં જીપીએસ સરકાર દ્વારા આપે છે અને અમને એ જીપીએસ સબસિડી દ્વારા મળે છે અહીંયા. આપણે નાની જે હોડી આવે જેને પિલાણી પણ કહેવાય ને હોડી પણ કહેવાય, એ હોડી અહીં વેરાવળમાં જ બને છે. પહેલાં અમે લાકડાની હોડી બનાવતા હતા ને હવે એ હવે ફાઈબર પર બને છે, એટલે એને ફાઈબરની હોડી પણ બને ને લાકડાની હોડી બને છે. બોત આવે છે લાકડાની, જે 20 ટન 30 ટન 40 ટન 50 ટનની હોય, એનું સ્પેશિયલ લાકડું અમારે મલેશિયાથી આવે, એક્સપોર્ટ થાય. મલેશિયાથી બેંગ્લોર આવે, બેંગ્લોરથી અમારે અહીંયા જે બધા લાતીઓ વચ્ચે ટિમ્બર્સ એની પાસે અમારે માછીમારને વેચાતું લેવું પડે. એ લાકડા વધુ પૂરતું અમારે બાવરના ને એ જ હોય, વધુ પૂરતું શાક હોય, બાવર હોય અને જે બોતનો આખો ફર્મો બને એ વેરાવળનો ફર્મો આખા ભારત દેશમાં અહીંથી ફર્મો જાય છે. એક પાટી નીચે પથાન આવે 52 ફૂટનું પથાન બને, પથાનની ઉપર બધો લાકડાની આખી પ્લેટો બની, આપણે કે પ્લેટ બને એ પ્રમાણે આખી એને કટિંગ થઈ ને આખું એક એક પાંજરું ઊભું કરે, જે આપણા શરીરમાં હાથ પિંજર છે ને હાથ છાતીમાં એ રીતનું આખું હાથ પિંજર ઊભું થાય. પછી અંદરના ભાગમાં એને જે સાગના ને બાવરના જે પાતિયા આવે જાડા એને વણાક રાખીને ફિટિંગ આપે, એટલે જેથી દરિયાનો મોજો વધુ થાય એટલે એને અસર ન થાય ને એ પીચાય નહીં, એટલે એને સપોર્ટ આપણે જે સપોર્ટ આપીએ એ સપોર્ટ જ કહેવાય એને. એ રીતના અંદર આપે
શું શું મટીરિયલ વપરાય છે, લાકડાથી લઈને જેટલું પણ સાધન સામગ્રી આમાં વપરાતી હોય એ અમને કહો કે હોડી બનાવવામાં શું ઉપયોગમાં લેવાય? એને લાકડા બી જોઈએ છે, FRP ફાઈબરનું સામાન બી જોઈએ છે, એને રેજિન કહે છે, રેજિન અમારે લઈને એને FRP ફાઈબર બનાવીએ છીએ. ત્યાં પછી મેટ લેવી પડે છે, રુઈસ લેવી પડે છે, બધું કેમિકલ લઈને અમે બનાવીએ છીએ. ટોટલ કેટલો ખર્ચો થાય છે આની અંદર? ટોટલ ખર્ચો થાય છે 45-50 લાખનો ટોટલ ખર્ચો થાય છે. અને એક હોડી જે 50 લાખમાં બની હોય કેટલા વર્ષો સુધી વપરાશમાં લઈ શકાય? એ તો FRP છે, એ તો 20-25 વર્ષ લગન આપણે થાય છે, પણ વેરાવળની સિચ્યુએશન પ્રમાણે અત્યારે એટલું ચાલતું નથી. કેટલા વર્ષ ચાલે? 15-20 વર્ષ ચાલે છે. એટલે 50 લાખની હોડી 20 વર્ષમાં ભંગાર થઈ જાય? ભંગાર થઈ જાય છે, એમાંથી 2-3 લાખ રૂપિયાનું સામાન નીકળે બસ.